તો લોકો વારંવાર સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. જો આવું કંઈ પણ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ કરે એ માટે અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ 114 કરોડ રૂપિયા જેટલો રોડ થયેલો છે અને તેમાંથી પોલીસે લગભગ 46% ઉપરાંતની રકમ લગભગ 53 થી 54 કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવ્યા છે. ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ 56 લાખ રૂપિયા જેટલી રકમ લોકોને અપાવી છે, દરેક લોકોને આપી છે અને વારંવાર તેમને અપીલ પણ કરવામાં આવી છે કે અલગ અલગ એજન્સી દ્વારા બેંક તેમજ ઇન્કમટેક્સ તેમના નામથી પણ ફોટા મેલ કરતા ફ્રોડ થતા હોય તો ક્યાંક શિકાર બન્યા હોય અને કદાચ કોઈ કારણસર ક્યાંક શિકાર બને તો ગભરાટ વગર કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા દરેકને જણાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઇમના ફ્રોડ સતત વધી રહેલ છે. લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઇમનો ભોગ બને એ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે. સાયબર ક્રાઇમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ 114 કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ 46% ઉપરાંતની રકમ લગભગ 53-54 કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે. ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ 56 લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે. દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઇમનો ક્યાંય ભોગ ન બનીએ. વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા, બેંક છે, ઇન્કમટેક્સ છે, એમના નામથી પણ ખોટા મેલ કે ખોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બનીએ અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડનો શિકાર બનીએ તો કોઈ પણ જાતના ગભરાટ વગર, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે. આ સિવાય જે લોકો ક્યાંક સાયબર ક્રાઇમનો ભોગ નથી બનતા પણ એમની સાથે કંઈક ઠગાઈ થવાનો પ્રયત્ન થાય છે અથવા તો એમને એવી લિંક કે એવો કોલ આવે છે, એવા લોકોને પણ વિનંતી છે કે પોલીસનો સંપર્ક કરો જેથી આવા લોકો સુધી અમે પહોંચી શકીએ.